આપણે કરી ચૂકેલા છે, હા આપણે કરી ચૂકેલા છે સ્ટીલ. હા, તો એ રિવાઇઝ કરી છો ઇમ્પોર્ટન્ટ. ઇન સમ ડિસીઝ ઇઝ અ પોસ્ચર, વિજયકર સરના લેંગ્વેજમાં ડિસીઝ ઇઝ અ ડિફેન્સ, સ્ટેટ ઓફ બીંગ વિચ ઇઝ સુટેબલ એન્ડ અપ્રોપ્રિએટ ઇન અ પર્ટિક્યુલર સિચ્યુએશન, અ સિચ્યુએશન દેટ ડઝ નોટ એક્ઝિસ્ટ એટ પ્રેઝન્ટ. This is originated from the severe situation which demand this posture or state of being survival. This state leaves an impression which we call a root which gets activated later on. Disease sets up several conditions for feeling okay. When we imagine a lion chasing, we will not feel okay unless we are running. Apne bhagyesu nahi tya sudhi apne okay feel nahi karu. In the same way, if your disease originated in the situation where you needed to achieve in order to be loved or survive, you will not feel okay unless you achieve. જ્યાં સુધી આપણે અચીવ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે અંદરથી ઓકે વાળી ફિલિંગ નહીં આવશે. ધીસ કન્ડિશન્સ રેસ્ટ્રિક્ટ યોર બિંગ ઇન પ્રેઝન્ટ. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે એના માટે ઓકે ફિલિંગ ક્યારે આવશે, જ્યારે વસ્તુ અચીવ કરશે ત્યારે. તો એ વ્યક્તિ સામાં જીવશે, સ્મોલર વર્થલેસ વાળો વ્યક્તિ છે, ડિસ્પેસ વાળો વ્યક્તિ છે, સામાં જીવશે. ડિસ્પેસ વાળો એમાં જીવશે કે બધા મને એક્સેપ્ટ કરે, મને લાઈક કરે. વર્થલેસ વાળો બધા મને રિસ્પેક્ટ આપે, બરાબર. હું એવું કંઈક કરું, હું એટલી મહેનત કરું કે મને રિસ્પેક્ટ મળવી જોઈએ. તો એના માટે હું શું કરું, મારા લાઈફને, મારા લાઈફના ચાર ટ્રેક છે, એમાંથી ખાલી એક જ ટ્રેક પર ગાડી ચાલવા દો, બીજા ત્રણ ટ્રેકને હું શું કરું, અહીંયાથી રિસ્પેક્ટ નથી મળો તો આ મારા માટે કામનું નથી, એન્જોયમેન્ટ મારા માટે કામનું નથી. પછી શું કહેવાય, સપોઝ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા લાઈફની, એ પણ મારા માટે કામનું નથી, કેમ કે મારા માટે એક જ વસ્તુ કામની છે. શું? રિસ્પેક્ટ, રિસ્પેક્ટ, રિસ્પેક્ટ. કેમ કે એ સામા છે, ડિલ્યુઝન વર્થલેસમાં છે, બરાબર. એને પોતાનું નામ કમાવું છે. તો જે વ્યક્તિને નામ કમાવું છે એ વ્યક્તિ પ્રેઝન્ટમાં રહેશે નહીં, એ હંમેશા ફ્યુચરમાં રહેશે. હમણાં નહીં, હમણાં ટાઈમ વેસ્ટ થાય, મારે આ કરવું, મારે આ અચીવ કરું, આ અચીવ કરું, આ અચીવ કરું છું. ધીઝ કન્ડિશન્સ રેસ્ટ્રિક્ટ યોર બિંગ ઇન પ્રેઝન્ટ. આ બધી કન્ડિશન શું કરે છે, તમને પ્રેઝન્ટમાં નહીં જીવવા દે. એન્ડ યુઆર રિએક્ટિંગ ટુ ધ સિચ્યુએશન અપ્રોપ્રિએટલી, ને સિચ્યુએશનના અકોર્ડિંગ તમને રિએક્ટ નહીં કરવા દે. ખ્યાલ આવ્યો તમને? એટલે આ બધી વસ્તુ લાઈફમાં જ્યારે ઓપોર્ચ્યુનિટી આવશે તમને ઓપોર્ચ્યુનિટી નહીં જોવા દે. જ્યારે તમે ડિલ્યુઝનમાં આવો ત્યારે તો તમારું સક્સેસ થશે, આગળ આગળ વધી શકો તમે નહીં, ચાન્સીસ નહીં રહે, બરાબર. ને બીજું શું રહેશે સાથે, સ્ટ્રેસ. સિમ્પથેટિક તો તમારી ઓન જ રહેશે, તમે પ્રેઝન્ટમાં નહીં રહો. એટલે ધ માઇઝર્સ કોન્સ્ટન્ટ નીડ ઇઝ ટુ ચેક હિઝ પર્સ, હી વિલ ડુ ધીઝ ઇવન વેન વિઝિટિંગ ધ તાજમહેલ રેધર ધેન એડમાયરિંગ ધ બ્યુટી. તો કોન્સ્ટન્ટ મગજમાં તો એક જ વસ્તુ છે, પૈસા નહીં જતા રહેવા જોઈએ, બરાબર. This is sets up there's a lots of condition for feeling okay. Niche it has the quality I am okay only if such conditions for feeling okay. Apna badha ni life aa jagya atvaili chhe, bas aa thai jay ne etle hu okay feel karish, bas aa malche ne etle hu happy thai jish, bas hu aa achieve karish ne etle badhu ghanu, hu khali aa loko na level e aavi jish ne એટલે હું ઓકે ફીલ કરીશ. આપણા બધાની લાઈફ આ જગ્યાએ જતો હોય છે, અને આપણે બધા કમ્પલ્સિવ મોડમાં જ છે. કમ્પલ્સિવ મોડ એટલે જે રીતે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર વાળાને હોય ને કે હું જઈને એકવાર દરવાજો ચેક કરી લઉં કે લોક માર્યું છે કે નથી માર્યું, જઈને એકવાર હાથ ધોઈ નાખું ને તો થોડું મને ઓકે ફીલ થશે, બરાબર, આઈ વિલ ફીલ ઓકે. તો જે રીતે કમ્પલ્સિવ ડિસઓર્ડર વાળા પેશન્ટ છે, એ જ રીતે આપણે દરેક વ્યક્તિ, દરેકે દરેક વ્યક્તિ 50-60% કમ્પલ્સિવ મોડમાં જ જીવે છે. કેમ કમ્પલ્સિવ મોડ? કેમ કે આપણા લાઈફમાં પણ બધાની, બધાના માઇન્ડમાં એક એક કન્ડિશન છે કે મારી ઓપીડી આટલી થઈ જાય ને પછી મને ઓકે ફીલ, મારું નામ થઈ જાય ને પછી મને ઓકે ફીલ, હું આટલું કમાઈ લો ને મહિનાનું આટલું ટાર્ગેટ તો પૂરું થવું જોઈએ તો હું ઓકે ફીલ કરું. ખ્યાલ આવે તમને? યુઝ્યુઅલી અરાઇઝ ફ્રોમ અવર ફિલિંગ્સ ઓર ફિયર્સ. આ બધું આવે, અરાઇઝ ક્યાંથી થાય? બધું આપણી ફિલિંગ્સ ને આપણા નાનપણના ફિયરમાં. ફિયર્સ આનો પોવર્ટી વાળાને ફિયર હોય, પૈસાનો વર્થલેસ વાળાને, રિસ્પેક્ટનો. આ બધા ફિયર જે નાનપણથી આપણી ફિલિંગ્સને ફિયર ડેવલપ થાય, જે રૂટ આપણું છે, એસ્પેશિયલી ફ્રોમ અવર ફિક્સ્ડ આઈડિયાઝ રિગાર્ડિંગ ધ સિચ્યુએશન ઇન ફ્રન્ટ ઓફ અસ. આ બધા શું છે? આપણા ફિક્સ્ડ આઈડિયાઝ. માઇઝર્સ ફિયર. હવે જે માઇઝર, જે વ્યક્તિ બહુ કન્ફ્યુઝ છે, એનો ફિયર ક્યાંથી આવે છે? કમ્સ ફ્રોમ ધ ફિક્સ્ડ આઈડિયા ધેટ હી ઇઝ બિંગ ચીટેડ બાય પીપલ અરાઉન્ડ હિમ. ઓબ્સેશન્સ ઓર ફિક્સ્ડ ફિલિંગ્સ આર નીડેડ ઇન પર્ટિક્યુલર સિચ્યુએશન ઇન વિચ વી ઇમેજિન અવર સેલ્સ ટુ બી. We view most of situation from our basic delusion and this is our disease which is a remnant of a past situation and has left an impression on us, a root. Hello, tumne? Such a disease?
બેઝિક ડિલ્યુઝન વી વ્યૂ મોસ્ટ સિચ્યુએશન ફ્રોમ અવર બેઝિક ડિલ્યુઝન આપણા લાઈફની દરેક સિચ્યુએશનને આપણે જે છે એ રીતે નથી જોતા આપણે કઈ રીતે જોઈએ છે આપણા બેઝિક ડિલ્યુઝનના ચશ્માથી જોઈએ છે એટલે એક સિચ્યુએશન ચાર ભાઈઓને અલગ 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 દેખાય છે એક ઘરમાં ચાર વહુ છે ચારે વહુને અલગ અલગ એક સિચ્યુએશન ફીલ થાય છે એક એક વહુ આવીને એમ કે આ ઘરમાં મારું અસ્તિત્વ નથી ને એવું લાગે એક વહુ એમ કે ઘરમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી હસબન્ડ ટાઈમ નથી આપતા એક વહુ એમ કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પપ્પા ને ત્યાં ઘણું સારું તો અહીંયા ઓછું છે ચોથી વહુ એમ કે છે કે અહીંયા ઘરમાં તો પ્રોબ્લેમ જ નથી મને તો પિયરનું ટેન્શન તો પ્રોબ્લેમ ક્યાં છે સિચ્યુએશનમાં છે કે આપણા જોવાના એંગલમાં સિચ્યુએશનમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ છે જ નહીં જે રીતે કહેતા હોય ને કે બધું શું છે બધી વસ્તુ શું છે માયા છે કન્ડિશન્સ હા પ્રોબર છોડો એક પેશન્ટ હતું કૃપાલી મેડમ એક્ઝામ્પલ અચાનક યાદ આવ્યું સિવિયર બેક પેન લંબર સ્પોન્ડિલાઇટિસ હતું પેશન્ટને પેશન્ટ આવ્યો ને તો અમારા જે ચલથરની આજુબાજુના જે ગામો છે ને ત્યાં બધી NRI પબ્લિક વધારે છે ને ત્યાંથી કોઈ પટેલ આવ્યો ને તો તમારે 80-90% સમજવાનું કે આ રીચ જ હશે બરાબર તમને છે ને થોડું ઘણું બેકગ્રાઉન્ડ ખબર હતું બહુ મજા આવે તમને કેસમાં કે પેશન્ટ કઈ રીતે ડિફેન્સ યુઝ કરે છે હવે એકદમ સિમ્પલ કપડાં પહેરીને આવ્યા બરાબર પણ આમ નીચે ચડ્ડો કે ઉભે પહેરેલું હતું ને ટિપિકલ પટેલ મોની ગામ કરીને છે ત્યાંના એ આવીને હિસ્ટ્રી થોડી ચાલુ કરી મેં કીધું કોઈ રિપોર્ટને એવું કરાવ્યું છે ના ના અમે તો બહુ સાદા લોકો એમ રિપોર્ટમાં કહ્યું કે પેલું કહે ને રિપોર્ટમાં પૈસા ને બધું થોડું વધારે એટલી એટલી અમારી પરિસ્થિતિ બહુ બહુ હાઈફાઈ નથી કે અમે બધા રિપોર્ટ્સ કરાવીએ કેસનું સ્ટાર્ટિંગ મેં તો હું તમને કહેતો કે કેસનો ફ્રન્ટ પેજ બહુ ઇમ્પોર્ટન્ટ હોય કેમ કે ફ્રન્ટ પેજમાં તમને બધું જે મળશે ને એ ઇનવોલન્ટરી મળશે ઘણી વાર એવું થાય કે ધીરે 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 સાયકોસિસ એન્ટર થાય તો પછી જે બધું મળશે ને તમારું કોન્શિયસ બ્રેન એમાં એલર્ટ થતું જાય તમે ફર્સ્ટ ટાઈમ પેશન્ટને જે ક્વેશ્ચન કરો ને ક્વેશ્ચન આગળ કોઈ દિવસ પેશન્ટે નોટ નહીં કર્યો કોઈ દિવસ નોટિસ જ નહીં કર્યો કે આવું કંઈક ડૉક્ટર પૂછશે એમ એટલે ઇનવોલન્ટરી તરત આવશે બધી જ એની લાઈફ સિચ્યુએશનમાં તો એને મને આખા ફ્રન્ટ પેજમાં જ્યારે હું પૂછતો ને પૂછતો પૂછતો બે ત્રણ વાર એવું કીધું કે અમે તો બહુ સાદા લોકો એમ સાદા લોકો એ વસ્તુનું ઇમ્પોર્ટ એટલે એ કેમ મને કહેવાય એ મને ઇન્ડિકેટ શું કરે છે ખરેખર સાદા લોકો એટલે એનો કહેવાનો મિનિંગ એમ હતો કે અમે બહુ પૈસાવાળા નથી એટલે તમે અમને બહુ પેલી ભારે દવા નહીં આપતા ભારે રિપોર્ટ નહીં કરાવતો પછી ધીરે 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 હિસ્ટ્રીમાં ખબર પડી આ તમને એક હિન્ટ આપી દીધી હવે હિન્ટ પરથી તમારે પકડવાનું છે કે કેસમાં આ વ્યક્તિ આવું કેમ કહે છે કે અમે બહુ સાદા લોકો છે હિસ્ટ્રીમાં ખબર પડી કે કરોડોની જમીન છે ભાઈઓના પેલા ભાઈઓના ભાગલા પડ્યા એમાં ભાઈઓએ અમને કેટલા 20 પાસે એમની જમીન હતી એમાં 100 કરોડની જમીન હતી એમાંથી અમને ખાલી 5 કરોડ જ આપ્યા બરાબર એટલે ત્યાં પેશન્ટને ફીલ થયું પછી ઘણા એવા 4-5 ઇવેન્ટ એવા હતા કે એની પાસેથી બધા પૈસા લઈ ગયા હતા હસબન્ડ પાસેથી પૈસા લઈ ગયા આમ તેમ એવું કન્ડિશન આજે પણ રીચ જ છે પણ એના માટે એ એની જે ફિલિંગ છે એનું જે પરસેપ્શન છે એ શાનું છે કે અમે અમે તો બહુ સિમ્પલ લોકો એવું એને કેમ કીધું કે આ લોકો પણ પાછા લઈ નહીં લે ને ડોક્ટરો લૂંટી લેશે તો તમારી ડિલ્યુઝન રોબર્ટ્સ લઈને એને મર્ક આપેલી એના પછી પેશન્ટ આવ્યો નથી ખાલી એના હસબન્ડ આવે ઘણું બેટર છે ને આજે કેટલા 4 મહિના થઈ ગયા પેશન્ટને જોયું નથી જોવાની જરૂરત નથી ઓલમોસ્ટ ઓકે વિધિન સિંગલ ડોઝ આજે મક્સોલ રિપીટ કરી તમને એક એક વસ્તુ હિન્ટ આપશે એમ જે શંકરન સરે કીધું છે કે કેસમાં કારણ વગરના શબ્દો જ્યારે આવે ને ત્યારે શબ્દોને અંડરલાઈન કરી નાખો એને રાઉન્ડ કરી નાખો કે અહીંયા કંઈક વસ્તુ છે મેં એમને પૂછ્યું તમારી પરિસ્થિતિ કેવી છે એવું પૂછું નહીં એ સામેથી કહે છે અમે તો સાદા લોકો છે તો એ એક્ઝેક્ટ તમને શું કહેવા માંગે છે એક્ઝેક્ટ તમને એમ કહેવા માંગે છે કે ભાઈ અમે બહુ હાઈફાઈ લોકો નથી એટલે વધારે પડતી ફીસ વધારે પડતા રિપોર્ટ્સ કે એવું બધું અમારી પાસે એક્સપેક્ટ તમે નહીં કરતા કેમ કે હું સારું બતાવીશ કે ના હું થોડું હાઈફાઈ છું તો સામે આવો લૂંટવાની ટ્રાય કરશે ને તમે સબ્જી તમે શાકભાજી લેવા જાઓ ને તમે સામે ગાડી ઊભી કરો ફોર વ્હીલર તો 20-30 થઈ જાય ને ગાડી પેલી સાઈડ ઊભી કરો ને તમે ચાલતા જાઓ તો 20-20 જ જાય હેલો તમને
તો આ બધી હિન્ટ્સ હોય, આ બધી બહુ પેલું કહેવાય ને એક બધી શોર્ટકટ્સ હોય તમને કેસમાં એન્ટર કરવા માટે, ત્યાંથી એન્ટ્રી નથી મારવાની, પણ ત્યાંથી તમને છે ને બેક સાઇડ પેશન્ટ સાને ડિફેન્સ કરે છે ને, કઈ વસ્તુને પેશન્ટ ડિફેન્ડ કરે છે એ તો ઇમ્પોર્ટન્ટ છે, એ તો તમારે સમજવાનું છે કે વાય શી ઇઝ ડિફેન્ડિંગ, એના માટે આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે, કેવું કે અમે તો બહુ સિમ્પલ છે, કેમ કે એને આગળ ઘણા એવા બધા લૂંટારા મળી ગયા છે ને હવે એને ડર બેસી ગયો છે કે સામે કોઈની પણ પાસે જઈશ ને કોઈ લૂંટી નહીં લે મને, જે રીતે મની માઇન્ડેડ પેશન્ટ તમને આવીને પૂછશે કે સાહેબ આટલામાં થઈ જશે ને કેટલો કેટલો ચાર્જ થશે આ તે બધું, મે બી કદાચ ચીટ થયો હશે પાસ્ટમાં, ઘણા ડોક્ટર એની પાસે ઉપાડ લીધા હશે, રોબિંગ થયું હશે બરાબર, ડ્યુ ટુ ધીસ કન્ડિશન્સ નોટ ઓકે ફિલિંગ્સ એન્ડ કન્ડિશન ઓફ ફિલિંગ ઓકે આર ધ મોસ્ટ પ્રોમિનન્ટ ઇફેક્ટ ઓફ ધ ડિસીઝ. હા, કન્ડિશન્સ ફોર ફિલિંગ ઓકે. Due to these conditions and obsessions, our ability to react to the situation becomes restricted. ને આના લીધે આપણે લાઈફમાં 100% પરફોર્મ કોઈ દિવસ કશે કરી જ નથી શકતા. વાય? ડ્યુ ટુ અવર કમ્પલ્શન્સ એન્ડ ડ્યુ ટુ અવર ફિક્સ્ડ ફિલિંગ્સ. 100% આપણું પરફોર્મન્સ નહીં હોય. શું થાય? રેસ્ટ્રિક્શન આવી જાય. ધીસ રેસ્ટ્રિક્શન ઇઝ અ મેજર ઓફ ડિસીઝ. જેટલા લેવલનું રેસ્ટ્રિક્શન રહેશે એટલા લેવલનો ડિસીઝ રહેશે. સમજો તમે, મારા લાઈફમાં એક પરિસ્થિતિ છે તો જેટલી ઇન્ટેન્સિટી મારા રેસ્ટ્રિક્શન ની રહેશે ને એટલી ઇન્ટેન્સિટી મારા ડિસીઝ ની રહેશે, જેટલી ઇન્ટેન્સિટી આની રહેશે રેસ્ટ્રિક્શન એટલી ઇન્ટેન્સિટી ડિસીઝ ની રહેશે. વેન સચ અ રેસ્ટ્રિક્શન ટેક્સ પ્લેસ વી નો લોંગર રિમેન ઓપન ટુ વોટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અસ. જ્યારે આ રેસ્ટ્રિક્શન રહેશે ત્યારે મારા લાઈફમાં જે પરિસ્થિતિ આવશે ને તો એના સામે હું ઓપન નહીં રહીશ, હું રિઝર્વ વધારે રહીશ. કેમ? કેમ કે હું એ ફેસ નહીં કરી શકું. કેમ? કેમ કે હું 100% એ જગ્યાએ છું જ નહીં, હું તો 50% જ છું. 50% તો પાસ્ટ ને ફ્યુચરમાં પડેલો છું. વી આર નોટ ઓકે ઇન મોસ્ટ સિચ્યુએશન, એટલે મોસ્ટ ઓફ સિચ્યુએશનમાં હું ઓકે ફીલ નહીં કરું, હું વર્થલેસમાં છું બરાબર. હવે મારે મહેનત કરવાની, ટાઈમ નથી મારી પાસે, એક કલાકનો ટાઈમ ગણી ગણીને કરું છું. હવે મેરેજ આવી ગઈ, રિલેશન, તો હું કમ્ફર્ટેબલ ફીલ કરીશ મેરેજમાં, હું મેરેજમાં કમ્ફર્ટેબલ ફીલ કરીશ નહીં કરું, કે હું તો એક એક મિનિટ ગણીને ચાલું, એક એક મિનિટ ગણીને હું ચાલું છું બરાબર. આ યાર ક્યાં ખોટું, બે દિવસ રહી જવાનું, મારા બધા રિલેટિવ્સ એન્જોય કરે છે, હું એન્જોય કરીશ નહીં, ફટાફટ એમથી પતાવીને નીકળી જવું છે ઘરે, બધું પતાવવાનું જ બાકી છે બરાબર. વી આર નોટ ઓકે ઇન મોસ્ટ સિચ્યુએશન્સ એન્ડ આર ઓકે ઓનલી વેન અવર કન્ડિશન્સ ફોર ફિલિંગ ઓકે આર સેટિસ્ફાઈડ. તો હું ક્યારે ઓકે ફીલ કરીશ? જ્યારે કોન્સ્ટન્ટ મહેનત કરીશ, ત્યારે મને અંદરથી કેવું લાગશે? ઓકે, સારું ફીલ થશે. અચીવર ફીલ્સ ઇનસિક્યોર ઇન ઓલ સિચ્યુએશન્સ વિચ ડુ નોટ હેવ એનીથિંગ ટુ ડુ વિથ હિઝ અચીવમેન્ટ. અચીવર, હવે એ વ્યક્તિ ગોલ પાછળ ભાગદોડ કરે છે. હવે સપોઝ એના મેરેજ થાય બરાબર, મેરેજ પછી વાઈફ એમ કે આપણે ગાર્ડનમાં જઈએ ફરવા માટે, ગાર્ડનમાં ત્યારે તો શું મળશે ફરવામાં? કેમ કે એની નીડ શું છે મેળવવાની? એ અચીવ કરશે તો જ ઓકે ફીલ કરશે. બીજી બધી જ સિચ્યુએશન એની સામે લાવીને તમે મૂકી દો તો એને ઓકે ફીલ નહીં થાય. એક જ કન્ડિશન છે જેને ઓકે ફીલ કરાવે. શું? કયો? તમને આ મેડલ મળી ગયો, તમને આ પોસ્ટ મળી ગઈ પહેલાં કરતાં સારી એવી, તો એને ઓકે ફીલ થશે. ના, હવે ઓકે ફીલ થાય. એ કેમ કે એનું કમ્પલ્શન છે, એ નહીં થાય ત્યાં સુધી એને સારું નહીં લાગે બરાબર. વન કેન સે દેટ હી નીડ્સ ધ સિચ્યુએશન મચ મોર ધેન ધ સિચ્યુએશન નીડ્સ હિમ. એટલે તમે એવું કહી શકો કે ખરેખર સિચ્યુએશનને એને સિચ્યુએશન્સની જરૂર વધારે છે, વધારે કે મોર દેન ધ સિચ્યુએશન નીડ્સ. સિચ્યુએશન એને જોઈએ એના કરતાં એને સિચ્યુએશનની જરૂર વધારે છે. ખ્યાલ આવ્યો તમે? ધીરે ધીરે એવી સ્ટેટ આવે કે એ એવી સિચ્યુએશનને એટ્રેક્ટ કરતો થઈ જાય. જેમ કે ઇનજસ્ટિસ કેન નોટ સપોર્ટ, તો એના લાઈફમાં એવા બધા ઇવેન્ટ જ આવ્યા કરે ઇનજસ્ટિસ. તો કાલે અહીંયા ગયો તો પેલો ફ્લેટ હોય, પાણી કંઈક પડતું હતું, પેલા લડી પડ્યો એમ પ્રમુખ સાથે, ગાડી પર જતો હતો ને પેલો રોંગ સાઈડ આવતો હતો એની હાથે લડી પડ્યો, ક્લિનિકમાં પેલા ખોટી રીતે માથાકૂટ કરતા હતા એની હાથે લડી પડ્યો, સામેવાળા હાથે લડી. તો આ બધી સિચ્યુએશન્સ કોણ એટ્રેક કરે છે? તમે પોતે. કેમ કે કન્સ્ટિટ્યુશન કેવું છે કે સિચ્યુએશન એ વન કેન સે દેટ હી નીડ્સ ધ સિચ્યુએશન, એને સિચ્યુએશનની જરૂર પડવા લાગી છે તો જે ઓકે ફીલ કરે, ને સિચ્યુએશન નહીં હોય તો એને ઓકે ફીલ નહીં થાય. એટલે જ આપણા લાઈફમાં આપણા ડિલ્યુઝન વારે વારે રિપીટ થયા કરે. એ સ્મોલરનું ડિલ્યુઝન હોય, ડિસ્પાઇસનું હોય, વર્થલેસનું હોય, કેમ કે રિપીટ થશે તો જ હું ઓકે ફીલ કરીશ, નહીં તો મને તો પાછી ઓકે ફીલ નહીં થાય ને. વર્થલેસ વાળાને, સ્મોલર વાળાને જ્યાં સુધી લોકો ભાગે નહીં ત્યાં સુધી એ લોકોને ઓકે ફીલ નહીં થાય. એ લોકો શાંતિથી બેસી રહી તો
અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવે કઈ છે નહીં ભાગવા માટે કઈ છે નહીં છે નહીં એટલે એવી સિચ્યુએશન એ લોકોના લાઈફમાં પાછો આવી જાય બર્ડન વાળાના લાઈફમાં બર્ડન નહીં હોય ને તો અનકમ્ફર્ટેબલ ફીલ કરે એટલે અહીંથી નહીં તો આમથી તેમથી બર્ડન પડી જ દે પાછું કેમ એના સબકોન્શિયસની નીડ છે ઇનર નીડ છે કે બર્ડન રહેશે ને આ કરીશ તો મને ઓકે ફીલ થશે એટલે આપણે બધા કયા લેવલે છે એક કમ્પલ્સિવ મોડમાં જ છે એન્ડ અચીવર નીડ્સ ધ સિચ્યુએશન મચ મોર ધેન ધ અચીવમેન્ટ ઇટ સેલ્ફ ને અચીવરને સિચ્યુએશન જોઈએ અચીવમેન્ટ કરતાં વધારે છે ને સિચ્યુએશન થઈ જાય ઇમ્પોર્ટન્ટ એટલે ડેવિલવાળાને ડિલ્યુઝન ડેવિલવાળાને એના આજુબાજુમાં ડેવિલ હોય તો જ મજા આવે એનિમલ વાળાને આજુબાજુમાં એનિમલ હોય તો જ મજા આવે તો જ એનો ઇગોઇક માઇન્ડ જે છે એ સેટિસ્ફાઈડ થશે નહીં તો ઇગોઇક માઇન્ડ અનકમ્ફર્ટેબલ ફીલ કરશે યાર દુઃખ આપવા માટે તો કોઈ છે જ નહીં ઈગો ઈગોની ઈગોની લેંગ્વેજ કેવી છે કેમ કે ઈગોને સપોઝ કે આજે એક ભાઈ મને થપ્પડ ઉપર મારી ગયો બરાબર હસબન્ડ આવીને થપ્પડ મારી ગયા સસરા આવીને થપ્પડ મારી જતા રહ્યા મારું ઈગોઇક માઇન્ડ દુઃખમાં છે તો દુઃખમાં સેમ કેમિકલ રિલીઝ થયા સિરોટોનિન કે જે પણ છે એકવાર રિલીઝ થયા થપ્પડ માર્યું એટલે જે આપણે છે ને મેક બ્રેકિંગ ધ હેબિટ ઓફ યોર સેલ્ફમાં એમને સર એમને જે આખી ટ્રેકની વાત કરી છે ને એક સિચ્યુએશન એકવાર થઈ એક કેમિકલ રિલીઝ થયા એક સિચ્યુએશન બીજી વાર થઈ એક કેમિકલ રિલીઝ થયા એક સિચ્યુએશન ત્રીજી વાર થઈ પાછા સેમ કેમિકલ રિલીઝ થયા હવે સેમ કેમિકલ એટલી વાર રિલીઝ થઈ ગયા કે હવે સિચ્યુએશન નથી ને તો એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે હવે સબકોન્શિયસ અંદરથી શું કહે છે ક્રિએટ ધ સિચ્યુએશન તો હું પાછો આવીશ પાછું ક્રિએટ સિચ્યુએશન પાછું આવીશ કેમ કે સિચ્યુએશન ક્રિએટ નહીં થાય તો હું દુઃખી ફીલ નહીં કરું ને હું દુઃખી ફીલ નહીં કરું તો મારી મને કોઈ કોન્સોલેશન આપશે હું અંદરથી દુઃખી ફીલ મારા લાઈફમાં કોઈ દુઃખ જ નથી કે હું એને કહી શકું તો કોઈ મને કોન્સોલેશન આપશે કોઈ મારી બાજુમાં બેસશે મને કેર કરશે નહીં તો એના માટે તો મારે દુઃખને તૈયાર કરવું પડશે કેવો જોને છોકરા એ માનતા નથી પેરેન્ટ્સ મારું માનતા નથી પહેલાંથી મારું એ ચાલતું જ નથી જીવન જીવન આખું મારું દુઃખમાં જ ગયું એટલે દરેક વ્યક્તિને દુઃખમાં રહેવાની શું આવે છે મજા આવે છે દરેક વ્યક્તિનું ઇન્ટરનલ એડિક્શન છે કે હું દુઃખી થઈશ તો મને વધારે મજા આવશે જે રીતે પાવર ઓફ નાવમાં શું કીધું છે ઈગોનું ન્યુટ્રિશન છે દુઃખ પાસ્ટ ફ્યુચર ઘણી વાર તમે પોતાની જાતને વિચારશો તમે જ્યારે નોર્મલ શાંતિથી બેસતા હોય ને ત્યારે તમે પાસ્ટનું એકાદ દુઃખ ઉચકીને લઈ આવો યાદ કરીને લેતા હો જે રીતે નેટરમ્યુર છે બરાબર પાસ્ટ વસ્તુ મગજમાં રાખી 10 વર્ષ પહેલા આ મને આવું કહી ગયું હતું કેમ કે એ દુઃખી રહેશે તો એને મજા આવશે એટલે તો સેટ કન્સ્ટિટ્યુશન છે નેટરમ્યુર એમાંથી બહાર આવશે તો કોઈ એને પેલું કરશે કેર કરશે કોઈ કેર નહીં કરે આપણા સબકોન્શિયસનું એડિક્શન છે એટલે આપણે બધા આપણા લાઈફની સિચ્યુએશન આપણે જાતે એટ્રેક કરીએ છીએ એ આવતી નથી ડિસીઝ મેન ઇઝ લાઈક વન હુ ફીલ્સ ધેટ હિઝ કાર્સ ગિયર્સ નોટ ફંક્શન એક્સેપ્ટ ફોર ધ ફર્સ્ટ ડિસીઝ વ્યક્તિ શું વિચારે મારી પાસે ગાડી 4 ગિયરની ગાડી તો છે પણ પેલો ગિયર જ કામ કરે છે એન્ડ સો હી હેઝ ટુ ચૂઝ ધ પાથ ઓફ ક્લાઇમ્બિંગ અ હિલ બીકોઝ ધીસ ઇઝ ધ ઓનલી સિચ્યુએશન ઇન વિચ હી કેન ફીલ ઓકે એટલે એને પર્વત જે છે હી હેઝ ટુ ચૂઝ ધ પાથ ઓફ ક્લાઇમ્બિંગ અ હિલ બીકોઝ હી તો એને લટકીને પેલું પકડીને ચડવું પડશે પહાડ ઓન એવરી અધર રોડ હી ફીલ્સ હી વુડ લેગ બિહાઇન્ડ અધર્સ નોટ ઓકે ફિલિંગ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ફિલિંગ ઓકે આર પ્રોમિનન્ટ ઇફેક્ટ ઓફ ધ ડિસીઝ તો એ જ્યારે પેલું કહેવાય ને કે ફરીને જશે એક મિનિટ ઓનલી જ્યારે ક્લાઇમ્બિંગ અ હિલ બીકોઝ ધીસ ઇઝ ઓનલી સિચ્યુએશન ઇન વિચ હી કેન ફીલ ઓકે ઓન એવરી અધર રોડ હી ફીલ્સ હી વુડ લાઈક બિહાઇન્ડ ધ અધર્સ એ મહેનત કરીને જશે ને વર્થલેસ વાળો મહેનત કરીને મેળવશે ને તો જ એને મજા આવશે વર્થલેસ વાળો તમે તૈયાર રાખો ને તો એને મજા નહીં આવશે કેમ કે એની ઓકે ફિલિંગ તો પૂરી નહીં થઈ ગોલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઓકે ફિલિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ખ્યાલ આવે તમને તમારું ઇન્ટરનલ સેટિસ્ફેક્શન આપણે બધા ઇન્સેનિટીમાં દીધર સર કહેતો ને કે બધા ઇન્સેન જ છે આપણે બધા સેન તો કોઈ છે જ નહીં કેમ કે જે સેન થઈ ગયો એ ડિલ્યુઝનમાં રહેશે કે ડિવાઇન સ્પાર્કમાં રહેશે પાછા પોતાની જગ્યા નહીં આવી છે એઝ અગેન્સ્ટ ધીસ હેલ્થ હેઝ અનકન્ડિશનલ ઓકેનેસ વન ફીલ્સ ઓકે વિધાઉટ એની કન્ડિશન્સ થોડું છે ને હેવી પડશે પણ ધ્યાન રાખજો ને જ્યાં તમને ડાઉટ હોય ત્યાં થોડું ક્વેશ્ચન કરજો બરાબર વચ્ચે તો પોઝ કરીને રીડ કરશો કેમ કે આ વસ્તુ બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેં ઘણી વાર રિપીટેડલી રીડ કરી છે ને તો મને ખ્યાલમાં આવ્યો છે એઝ અગેન્સ્ટ ધીસ હેલ્થ હેઝ અનકન્ડિશનલ ઓકેનેસ હેલ્થ શું છે અનકન્ડિશનલ ઓકે
હું કંઈ નથી કરતો તો પણ ઓકે ફીલ કરું છું. દેટ ઇઝ હેલ્થ. વન ફીલ્સ ઓકે વિધાઉટ એની કન્ડિશન. હેલ્થ અલાઉઝ અ મેન ટુ બી ઇન અ મુમેન્ટ એન્ડ રિએક્ટ અપ્રોપ્રિએટલી એન્ડ પ્રપોર્શનેટલી ટુ સિચ્યુએશન હી ફેસીસ. ઇફ સિચ્યુએશન કોલ્સ ફોર અચીવમેન્ટ હી વિલ અચીવ. ઇફ ઇટ કોલ્સ ફોર પેસિટિવિટી હી વિલ બી પેસિવ. લાસ્ટ મિનિટ છે, પાછું રીલોગિન કરો.